કોંગ્રેસના ફંક્શનિંગ સામે મારો વાંધો છે. જે લોકોએ જાહેરમાં વિધાનસભામાં ભાજપના મંચ ઉપર ઊભા રહીને સભાઓ લીધી હોય એને ક્યાંક નિરીક્ષક બનાવવામાં આવે, છાપાઓમાં ગયા હોય એને ક્યાંક ઉચ્ચ હોદ્દા ઉપર જીપીસીસીમાં બેસાડવામાં આવે, અહીંયા કાંઈ પણ કરવાનું હોય તો કે કુંવરજીભાઈ શું કહે છે, ઇન્દ્રનીલભાઈ શું કહે છે, મારી દ્રષ્ટિ અગત્યનું નથી. સાચું શું છે અને ખોટું શું છે એની ચર્ચા થવી જોઈએ અને એમ કામ થવું જોઈએ. એની બદલે આવી જ રીતના હંમેશા અને એની એ વાત સામે હંમેશા મારો વાંધો હતો. અને એ વાંધામાં જ્યારે 22 કોર્પોરેટરો અમારા ભેડા કે આ ફંક્શનિંગ બરોબર નથી, ત્યારે એમને આજે નોટિસ દેવાની વાત કરે જો જીપીસીસી, તો એ હું અરગીઝ ન ચલાવી શકું. કોંગ્રેસ શ્રેષ્ઠ સાધન સેવા માટેનું છે, રાજકીય સેવા માટેનું, માટે હું એમાં છું. અને આજે પણ એ શ્રેષ્ઠ સાધન છે, બીજા બધા કરતાં અનેક ગણું સારું છે, પણ જીપીસીસીનું ફંક્શનિંગ એ પહેલાં હોય કે આજ હોય એ બરોબર નથી, એની સામે મારો વાંધો છે. મારા માટે શું છે શું નહીં એ હંમેશા અગત્યનું રહ્યું નથી. મારે શું કરવું જોઈએ, હું શેના માટે રાજકારણમાં આવ્યો છું, એ પર્પસ મારો સૌ થાય છે કે નહીં, મારો સમય જે એમાં દઉં છું તેનો સદુપયોગ થાય છે કે નહીં, એ દિશા ઉપરથી હું હંમેશા વિચારતો હોઉં. રાજકારણ કદાચ એમ જ ચાલતું હશે. કુંવરજીભાઈ પણ દુરાગ્રહો રાખીને દબાણની રાજનીતિ કરીને, પણ એનાથી ઉપર ઉઠીને કામ કરવું જોઈએ એ મારી માગણીનો અસ્વીકાર થયો એવું મને લાગે છે. આવતા 7-8 જન્મત સુધી તો એ સુધરશે ને, એટલે ત્યાં સુધી નહીં. ઇન્દ્રનીલભાઈ, કહી શકાય કે સામાજિક કાર્યકરની ભૂમિકા ભજવશો, કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ ટેકઓફ આપશો? હું કોઈ પાર્ટી સાથે તો નહીં જ જોડાઉં, પણ રાજકીય રીતના જો હું સક્રિય રહી અને કેવી ભૂમિકા ભજવી શકું, અનેક રસ્તાઓ હોય છે. બધા પક્ષોને એક ચેકમેટની એક સિસ્ટમ પણ હોય છે જે અન્ય દેશોમાં છે, એના દ્વારા લોકસેવા કરવાનો પણ હું પ્રયત્ન કરી શકું છું. કોંગ્રેસમાં બાહુબલી નેતા જે બધા રાજીનામું આપે છે એમાં તમે પણ એમાં જોડાઈ ગયા, શું કહે છે? બાહુબલી મને ખબર નથી, ક્યાંક સાચા મારી જેમ હોય એવા પણ હોઈ શકે, અને વધારે પડતા પોતાનો હિત ન સાધી શકતા હોય એવા વધારે લોકો હોય છે. આ મોદી રૂપાણી અમિતભાઈનું કોઈની તેવડ નથી કે મારી ઉપર કોઈ દબાણ કરી શકે. ઇન્દ્રનીલભાઈ, અંતમાં પ્રશ્ન પૂછવા માંગે છે, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશો નહીં, વાત સાચી, તો આપનો કોઈ રાજકીય પક્ષ નવો ઊભો કરશો? લોકસભાને કોઈ ધ્યાનમાં રાખીને મારો આ નિર્ણય નથી. મારા 22 ધારાસભ્યોને, મારા 22 કોર્પોરેટરોને જે સાચી વાતમાં ઉભા રહ્યા હતા એનો એ લોકોએ વિરોધ કર્યો, એને નોટિસ દેવાની વાત કરી.